દિયોર મેર પડી જાય તો સારું આપણો પણ બે આંખ કેમ ફરકે છે એટલે ઘડીકમાં તો એમ લાગે છે કે આખું મેહોણા માથે લઈને નાચું અને ઘડીકમાં એવું લાગે છે કે લાઈફમાં લોચા ના પડી જાય તો સારું વીટુનો વર એને છૂટા છેડા આલી દે તો સારું ત્યાં પણ ઉત્તરાયણમાં પતંગ કપાઈ જાય છે ને તો એ છોકરાઓ ઝંડો લઈને પતંગ પકડવા દોડે છે આ તો આખી આખી વહુને મેલી દેવાની છે ટુ બી ઓર નોટ ટુ બી એ મારો સવાલ નથી લાઈફમાં લોચા છે વોટ ટુ બી શું થશે એટલે એવું લાગે છે લગ્ન થશે ત્યાં સુધીમાં આ ટચલી આંગળી પતી જવાની ગયો સ્વીટુ આલી દે એવો દેખાય છે આ એની બહુ મને આલશે ભાઈ મારા મારા મામા અને બકુલભાઈ હજુ પણ કનડગત કરે છે કેમ શું થયું એ શહેર આવે છે હું જ્યાં ઘરકામ કરું છું ને એમને રંજાડે છે એમનો ડોળો હજી પણ મારા વસિયતનામા પર છે પણ એ વસિયતનામું તો મેં ક્યારનું શંભુના નામે કરી નાખ્યું અને મેં એમને એમ પણ કહ્યું હતું કે હું ક્યારે એમના ઘરે પગ નહીં મૂકું અને મને એમની પાસેથી કઈ નથી જોઈતું હું કઈ નહીં માંગું અને હું એમના માટે મરી ગઈ છું કાયમ માટે એવું પણ મેં કહ્યું તું પણ ખબર નહીં કેમ નહીં સુધરે આ લોકો ચિંતા નહીં કર ચિંતા નહીં કર બેન આ તારો મામો અને એનો ગલોડી એ બંને જણાને ઉભે ઉભા વેતરી નાખીશ ને ખબર નથી કે આ ત્રિકમ ટેમ્પોની બેન છે છોડીશ નહીં લક્ષ્મીનો વર એને મળવાનો છે અને 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 શું લક્ષ્મીનો વર લક્ષ્મીનું કાસળ કાઢી નાખવાનો છે એટલે એટલે કે લક્ષ્મીનો વર લક્ષ્મીને જાનથી મારી નાખવાનો છે ચીરી નાખીશ ચીરી નાખીશ આજે તને જીવતો નહીં છોડું શું કરો છો તમે તમે આમના ભઈ છો
આ તમારા ભાઈ છે? હા. લે કમાલ કરો છો ને દિયર, તમારે કેવું જોઈએ ને કે આ તમારા ભાઈ છે. અરે પણ તમે મને કઈ બોલવા તો દો. અરે શું બોલવા તો દે યાર, યાર તમારે કેવું જોઈએ ને કે આ તમારા ભાઈ છે. હવે કોઈ માણસ આમ ચાકુ લઈને હોય તો તમને બચાવવા પણ ના હું દિયર. તમને આલી દેવી જોઈએ. કેવું તો જોઈએ કે આ તમારા ભાઈ છે. અમે એક જ ગામના છીએ, એ મને બેન માને છે. જોરદાર જોરદાર ભાઈ લાયા તમે તો બાકી. હા નહીં, આ લ્યો, રાખો રાખો, માફ કરજો. એમાં એવું છે ને કે મને આમની બહુ ચિંતા છે, એટલે તમને પૂછ્યા વગર બે ત્રણ આલી દીધી તમને, માફ કરજો. સારું લાગે, સારું લાગ્યું ભાઈ. કોઈ તો છે જેને જેને લક્ષ્મીની ચિંતા છે. બાકી હું તમારા જેવો જ છું, મારી બેનને કોઈ હેરાન કરે ને તો વેતરી નાખું છું. સારું બેન, જાઉં છું, તારું કામ થઈ જશે. તારો મામો અને તારો ભાઈ આજ પછી તારે આડે ક્યારેય નહીં આવે. ભાઈ એમને સમજાવજો બસ. જાઉં છું, કઈ પણ કામ પડે તો યાદ કરજો, ત્રિકમ ટેમ્પો નામ છે આપણું. જીગર આત્મારામ પટેલ. બકા, શું છે આ બધું? જરૂરી હતું, કેમ એ નહીં કહી શકું. ઠીક છે, વાંધો નહીં, ના કહેતા, પણ તમારું ધ્યાન રાખતા જાઓ. મારી આટલી બધી ચિંતા છે તમને? ચિંતા તો હોય જ ને. ભાઈબંધ છીએ. આલી દીધા હો, છૂટો એ એના વરને છૂટા છેડા આલી દીધા. તો મને ખબર પડી ગઈ હશે કે એનો વર કોણ છે. તંબુરો ના, એ નથી ખબર પડી, પણ આ સ્વીટુએ છૂટાછેડાના કાગળિયા ઉપર સહી કરી એમના વરને મોકલાવી દીધા છે. દિયોર, આજ લાગનો હતો એ માણસ. મને તો એ જ ખબર નથી પડતી કે આટલા બકવાસ અને બદમાશ માણસ સાથે સ્વીટુ જેવી છોકરીએ લગ્ન શું કામ કર્યા? બચી ગઈ, થોડી બચી ગઈ. આવા છોકરીઓને છેતરી એ લોકોની લાઈફ બરબાદ કરી નાખતા માણસોને તો ગોળી મારી દેવી જોઈએ. બચી ગઈ, છોડી બચી ગઈ ખરેખર. બસ એક વાર સ્વીટુના છૂટાછેડા થઈ જાય ને દિયોર, એટલે આપણો મેળ પડી જાય દિયોર. ભાઈબંધ ના હોત તો આપણે અહીંયા આયા જ ના હોત. હું અહીં આવ્યો ના હોત તો સ્વીટુને મળ્યો જ ના હોત. યોર લાઈફ બની ગઈ આપણી તો. બધું નક્કી છે, પાક્કા પાયે. બસ હવે એક વાર સ્વીટુના છૂટાછેડા થઈ જાય એટલે કોર્ટમાં જઈને અમે લગ્ન કરી લઈશું. બધું પાક્કું છે, ત્યાંથી સીધા માઉન્ટ આબુ. મેવણાની નજીક પડે ને દિયર, અમારા જેવા ગરીબ માણસોનું સ્વિટ્ઝરલેન્ડ એટલે માઉન્ટ આબુ. બકા, જો
ત્રણ છોકરાઓ કરવાના છે. બધું પાકું થઈ ગયું છે, બધું પાકા પાયે છે. બે છોડીઓ અને એક છોકરો, અને હું અને સ્વીટુ એમના બાપા અને બા. જીગર તું પણ તું જોજે, શોધન જોજે તું. એક વાર સ્વીટુ નો વર મારા હાથમાં આવી ગયો ને યાર, એને મારી મારીને સીધો કરી નાખીશ. હું નહીં, ભગવાન એને માફ નહીં કરે. હે હનુમાન દાદા, તમને સ્વીટુનો વર જ્યાં મળે ને ત્યાં ડંગોરો લઈને ફરી વળજો. સ્વીટુની લાઈફ નરક બનાવી નાખી હોત જો હું ના હોત તો. મર્ડર, મર્ડર કર્યું છે એ માણસ. કોનું મર્ડર? માનમાં તો છે ને તું? માં બનવાના હતા સ્વીટુ. એ માણસે છોકરું પડાવી નાખ્યું. એક બાળકનું ખૂન કર્યું છે માણસે. શું બોલે છે તું? શું બોલે છે તું? સીટું માં બનવાના હતા એને હવે એનું છોકરું પડાવી નાખ્યું. કોણે કહ્યું તને? સીટુએ કહ્યું? જો સીટુએ તને નથી કહ્યું તો તું એમના વિશે વિચારી પણ કેવી રીતના શકે? જો શોધન, તું સ્વીટુના વરને નથી ઓળખતો. રાક્ષસ છે, રાક્ષસ. સ્વીટુને ઓળખે છે ને તું? સ્વીટુને ઓળખે છે ને તું? તને લાગે છે છોકરી આવું કામ કરી શકે? અરે જે કોઈ પણ માણસ હોય એનો વર યાર કોણ છે, કેવો છે, તને કઈ જ ખબર નથી. પણ તને એ તો ખબર છે ને કે સ્વીટુ કેવા છે. એવું કરી શકે કોઈ? ના કહે, કોઈ ના કહે. તું લક્ષ્મીના કેરેક્ટર ઉપર કેવી રીતના આંગળી છીંધી શકે? અરે પૂજા કર્યા વગર જે છોકરીની સવાર ના પડતી હોય એ છોકરી આટલું હલકું કામ કરે, આવું પાપ કરે, પોતાને છોકરીને પોતાને સ્પીડમાં મારી નાખે. અરે જો સ્વીટુ આવી છોકરી હોય ને તો હું? સ્વીટુ નથી આવા, પણ એમનો વર એક માણસ છે. એ બળ જબરીથી આ બધું કરાવે. જો એનો વર આટલો જ ખરાબ હોય તો છૂટાછેડા લઈને સ્વીટુ ખુશ હોય કે દુખી હોય? ખુશ જ હોય ને. આવા નાલાયક માણસ સાથે છૂટાછેડા લઈને? છૂટાછેડા પછી જો સ્વીટુના ચહેરા ઉપર તને ખુશી દેખાય ને ત્યારે મને કહે છે. શોધનિયાને સ્વીટુના વરના નામનું બહુ પેટમાં દુખે છે. સ્વીટુના વરના વિશે કંઈ પણ ખરાબ બોલો તો ખૂબ બગડે છે. એવું લાગે છે કે સ્વીટુનો વર બીજો કોઈ નહીં અને આ શોધન જ હોય. કેવું કેવું લાવે છે યાર. છૂટાછેડા લીધા પછી સ્વીટુ તો રાજી જ હોય ને, એ શું કામ રડે? મંગળસૂત્રની ચેઇન તૂટી ગઈ હતી તો એ ઠીક કરતો હતો. આજે કડી હોય ને એ નીકળી ગઈ હતી, પણ જો હવે ઠીક થઈ ગઈ. તમે મંગળસૂત્રની કડી જોડી રહ્યા છો અને હું આપણા સંબંધની કડી તોડીને આવી છું. મેં તમને વચન આપ્યું હતું ને કે તમારા અને શ્રુતિબેનના લગ્નમાં કોઈ વિઘ્ન નહીં આવે. વચન તો મેં પણ આપ્યા હતા લક્ષ્મી તમને લગ્ન પ્રસંગે. નહીં નહીં, આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. ના, મને કેમ કેમ એમની આંખોમાં મને માયા દેખાઈ રહી છે? નહીં નહીં નહીં. દેવી માં આ ખોટું બની રહ્યું છે.
મને કેમ એમની આંખમાં માયા દેખાઈ રહી છે? ના ના.